ખાસ કરીને અત્યારે આપણી વચ્ચે આપણી જે આત્મિક માતા અત્યારે લંડન છે ત્યાં સાહેબ, તેઓને પણ યાદ કરે છે, મિત્ર વિનોદભાઈને પણ એમની ભૂતપૂર્વ બીએસયુમાંથી આવેલા આપણા આત્મિક માતા એવા મેજર જેની સભાઈને પણ અમારા નામન. ઝડપથી તમને સમજાવીશ કે ટેકનોલોજીનો મને હંમેશા બહુ જ છે અને એ સાથે સંકળાયેલો હતો. તો 2015થી મને એવું હતું કે આપણું સોંગબુક ઓનલાઈન હોય, ડિજિટલ હોય, અને એ વખતે મોબાઈલ એપ્લિકેશનનું એટલું નહોતું જ. એ ત્યારે પણ 2017માં જેટલું આવડે એટલું કરી અને એને ઓનલાઈન કરવાનો પ્રયત્ન કરેલો. પણ હવે જેમ જેમ જમાનો બદલાય અને પહેલાં એકાદ વર્ષે ટેકનોલોજી ચેન્જ થતી હતી, પછી 6 મહિના પછી ટેકનોલોજી ચેન્જ થાય, હવે દર 10 દિવસે ટેકનોલોજી ચેન્જ થઈ જાય છે. ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં એને એક નવીન સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો. પણ તમને કદાચ અહીંયા દેખાતું હશે તો એ પ્રમાણે તમે તમારા મોબાઈલ તમારી પાસે હોય તો એ મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈ એને ટોપ ચલાવો, જે આપણું સ્લોગન છે, એને બ્રાન્ડ નેમ કરવાની કોશિશ કરી છે અને એમાં તમને બધા જ આપણે ગીતો મળશે અને ટેકો પણ મળશે. અને સાથે સાથે એવું આ વખતે નક્કી કર્યું કે આપણા જે ભજન મંડળી આપણી એક ઓળખ છે, તે ભજન મંડળીના ગીતો પણ આવશે અને એની સાથે સાથે આપણા ઓડિયો વિડીયો અને બીજું ઘણું બધું મૂકી શકાય એવું એક પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું છે. અને એક વખત મુક્તિ સમાચારનું પણ મૂક્યું છે, માનીય ડિવિઝનલ કમાન્ડર સાહેબ પહેલા છે, એ પરમિશન આપશે તો મુક્તિ સમાચાર પણ એ ઓનલાઈન વાંચી શકશે. આપણા પ્રદેશમાં રહેતા જેટલા પણ લોકો અત્યારે ગયા છે, એવા વિદ્યાર્થીઓ અને એવા લોકો પણ ભાષા સાથે સંકળાય, ભાષા આપણી ભાષામાં પ્રભુનું ભજન કરે એવું એક આ વિઝન મિશન છે. મને ગૌરવ છે કે હું મુક્તિ ફોર્ચ્યુન હોય તો સાલ્વેશન આર્મીનો એક સિપાઈ છું. ઘણી વખત આપણને એવું થતું હોય છે પણ અત્યારે ફ્રેન્ચાઇઝી મોડલ આપણે જોતા હોઈએ છીએ, મેકડોનાલ્ડ છે, KFC છે, પણ એ વખતે પ્રભુના સેવકને દર્શન આપ્યું અને 134 દેશમાં સેમ એક જ જાતની પ્રભુ ભક્તિ થતી હોય એવું જો કોઈ મિશન હોય તો એ સાલ્વેશન આર્મી છે. અને એ સાલ્વેશન આર્મીના ભાગ તરીકે મને પણ એવું થાય કે હું કંઈક ને કંઈક યોગદાન આપું. પણ સમય સંજોગો એવા નહીં બની ગઈ કે કદાચ અહીંયા સેવા કરવાની તક મળી નહીં, પણ પ્રભુની સેવા કરવાની એ તક જુદી રીત શોધી નાખી કે પ્રભુને મારું ડેડિકેશન કેવી રીતે આપું, પ્રભુને કેવી રીતે હું કંઈક યોગદાન આપું મારા જીવનમાં. તો મેં આ રીતે યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. 2 વર્ષની ફરી એક વખત આ એક એક્સરસાઇઝ હોય છે, એકાદ દિવસમાં બનતી એવી વસ્તુ નથી. પણ ઘણી વખત એડવાન્સ વાત કરીએ ત્યારે હસીને પાત્ર થતા હોઈએ છીએ. 2009માં જ્યારે અહીંયા વાત કરી કે આપણે QR કોડ સાથે આપણે કંઈક કશું કરવું જોઈએ, ત્યારે આપણે હસીને પાત્ર બને કે એવું કશું ના હોય. પણ અત્યારે આપણે ગૂગલ પે બધા જ આરામથી વાપરીએ છીએ. એવું હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે અને કદાચ એ જમાનામાં 2 કે 3 વર્ષમાં બધાએ અપનાવવું પડશે, ત્યારે આ પ્લેટફોર્મ મદદરૂપ થાય આપણી મંડળીને, આપણી મિનિસ્ટ્રીને, એવો પ્રયત્ન છે. અને મને તક આપી માટે મેજર આપણા ચૌહાણ સાહેબનો આભાર માનું છું. ફરી એક વખત બધાને થેન્ક યુ વેરી મચ.